जो आए थे ना अलग बात कर ले दे। अब ऐसे ना वो इसी तरह आदेश नहीं ले जो शॉर्टकट से एक बार अभी से के एफ एक्स विधेय की एन घात है विधेय की कितनी घात हुई एन घात પછી एफ एक्स ની एन घात છે મતલબ આ રીતે પણ લખી શકો અથવા તો આને આમ પણ લખી શકાય એફ એન એક્સ આ એક જ વાત છે विधेय ની એન ઘાત હોય બાજુમાં વિધેય નું વિકલન હોય વિધેય નું વિકલન એટલે એફ દેશે dx આનો સંકલન કરવાનો શું હોય વિધેય ની એન ઘાત હોય વિધેય નું બાજુમાં વિકલન હોય અને એનું સંકલન કરવાનો તો સંકલન શું થાય તો કે આના બરાબર એવું થાય કે f ની એક ઘાત વધે વિધેય ની એક ઘાત વધે f રેસ ટુ n પ્લસ 1 x અને વધે ની ઘાત છે n પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ આવવાનું સંકલન થાય જો દાખલા તરીકે અહીંયા fx બરાબર આપણે p ધારી લઈએ ધારો કે એનું સોલ્યુશન હું અહીંયા કરું છું fx બરાબર હું ધારી લઈએ t fx બરાબર t હવે આનું વિકલન કરો તો fx નું વિકલન થાય f'x dx અને આ બરાબર શું થાય dt આ બરાબર શું થાય તો કે સંકલનમાં fx એની n ઘાત છે ને એટલે ઈ ખરેખર શું થયું t ની n ઘાત અને f'x dx એટલે શું dt અને સંકલન શું થાય t ની n ઘાત વધે t ની n + 1 છેદમાં n + 1 + c t ની જગ્યાએ હું કહી દે fx એટલે હું કહું fx ની n + 1 ઘાત ના છેદમાં n + 1 તમારે યાદ રાખવાનું વિધેય ની n ઘાત હોય બાજુમાં વિધેય નું વિકલન હોય તો એનું સંકલન થાય વિધેય ની ઘાત માં વધારો છેદમાં વધેલી ઘાત આ એક વાત યાદ રાખવાની બીજી વાત યાદ રાખવાની કે સંકલનમાં છેદમાં વિધેય હોય એટલે fx ઉપર વિધેયનું વિકલન હોય f(x) dx આનું સંકલન કરવાનું છેદમાં શું હોય વિધેય હોય ઉપર વિધેયનું વિકલન હોય તો એનું સંકલન થાય log માનાકમાં વિધેય એટલે જે કાઈ છે f(x) + c કેવી રીતે જો દાખલા તરીકે તમે આની અંદર f(x) બરાબર હું ધારી લ્યો t f(x) dx બરાબર હું થાય d એટલે કે i બરાબર સંકલનમાં છેદમાં f(x) એટલે હું t ઉપર f(x) dx એટલે કે હું dt આમ લખો અથવા તો આને પણ લખી ગાય કે 1 / t dt નાનો સંકલન હું થાય log 1 / t હું થાય તો log - t + કોન્સ્ટન્ટ t ની કિંમત મૂકી દો તો હું થાય log f(x) બીજી વાત યાદ રાખવાની છેદમાં વિધેય હોય ઉપર વિધેયનું વિકલન હોય તો એનું સંકલન શું થાય લોગ માનાકમાં વિધેય હવે જેટલા મને આવા દાખલા લઈને છે હું આદેશ લઈ લઉં ડાયરેક્ટ સીધું છેદમાં વિધેય ઉપર વિધેયનું વિકલન લઈશ તો હું કર નાખો તો લોગ માનાકમાં વિધેય વિધેય ની એન ઘાત બાજુમાં વિધેયનું વિકલન દેખાય તો હું કરવાનું વિધેય ની એન ઘાત વધે વધેલી ઘાત ક્યાં આવે ચાલો હવે ક્રમમાં જોઈએ દાખલા ક્યાં હતા સ્વાધ્યાય 7 પોઈન્ટ કેટલા છે 2 7 પોઈન્ટ 2 એમાં કેટલા ક્રમ વિધેય હે ઉપર માય માય ના સિવાય ના ક્રમ માં લઈ લ્યો ચાલો 2x - 2 આપણે જો છેદ બરાબર આદેશ દે તો શું થાય તો કે જો e^2x e^2x બરાબર t આદેશ લેતા વિકલન કરો જી 2e આનું વિકલન શું થાય 2e^2x આનું વિકલન શું થાય -2e^2 - 2x બરાબર dx આના બરાબર શું થાય dt થાય આમાં તમે બે ને સામે લઈ લ્યો અંદર શું છે 2x હે e^2x -e^2 dx અને હવે બે ને સામે જાવ તો શું થાય dt ના છેદમાં 2 એટલે e^2x - e^2 - 2x
dx આ કોઈ ત્યારે કામ કરવાનો ભાગ્યા dx એમ થાય કે આને એક સાથે છે આના બરાબર શું થયું dt / dt / 2 હવે જો બધી થઈ ગઈ કે નહીં અંદર તો i બરાબર શું થાય આનું સંકલન એટલે સંકલનમાં e / 2x - e / 2x dx બરાબર તો શું છે dt / dt / 2 એટલે અહીંયા આવશે dt / 2 અને હું લખી ગઈ અને t કહે છે કે નહીં અને t હવે એને 1 / શું કહેવા d 1 / t 2 અચળ કેટલા આવી જાય 12 આવી જાય આનું સંકલન શું થાય 1 / 5 આવે હે સોરી 1 / 2 બે છેદમાં છે ને 1 / 2 લોગ માનાંકમાં t t + 6 t ની કિંમત મૂક્યો 1 / 2 લોગ માનાંકમાં e / 2x 2x + e / 2x - 2x + 6 બરાબર તો આ જેનો સંકલન એના પછી નું આપણે જોઈએ શું છે હે 24 માં શું છે બોલો દે 2 cos x સંકલન 2 cos x - 3 sin x - 3 sin x અથવા તો જેને કહેવાય
टी नी वन अपन टू बाय डीटी बाय टू इतने के वन बाय टू तो आगे ना कर से कौन सा संकलन कर सू टी नी वन बाय टू नो पूछा है टी नी वन बाय टू का क्या संकलन टी बाय टू टी नी एक का बच से टी नी थ्री बाय टू टू बाय थ्री टू बाय अखाना जैसे थ्री बाय टू आगे कौन उल्टा इन उल्टा कौन जीरो जीरो उठी जाए ना एक ना छेद माँ त्रण इन्हें गुणा टी नी प्लस सी टी नी की मत मुक्त है और तो टी बराबर साइन टू एक्स साइन टू एक्स ने वन बाय थ्री इन्हें गुणा साइन टू एक्स ने इन्हें कितनी घट गई आया थ्री बाय टू लगा तो ये चले हो आखा ने थ्री बाय टू लगा तो चल से प्लस सी चल बना पच्चीस मत अरे डायरेक्ट भी करो जो तो आ विजय के भाई आ विजय की एन घट से એટલે 1 / 2 ઘાત છે બાજુમાં વિધેયનું વિકલન છે પણ એમાં શું ઘટે છે વિકલનમાં 2 ઘટે અને 2 ઘટે કે નહીં એટલે આનું વિકલન આ ડાયરેક્ટ ન થાય આગળ શું આવે છે 2 આવે ને તો 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પડે જો આ રીત વાપરવી હોય તો મેં સાઈડમાં કીધી ડાયરેક્ટ નહીં વાપરે કારણ કે અહીંયા રચના કરવી પડે બાજુમાં વિધેય બાજુમાં વિધેયનું વિકલન રચના ક્યારે થાય જો અહીંયા 1 / 2 વડે ભાગી નાખો અને 2 વડે ગુણના તો આ ત્યાં જવાબ આવી જાય ચાલ એના પછી જો જેવું છે આ તમે લખ્યું કે નહીં લખીને પછી લા કારણ કે જરૂર પડશે ત્યારે આપણે ડાયરેક્ટ આપો છે cosx dx बराबर dt तो
i बराबर हूं था संकलन में log sin x जेने આપણે હું કીધું છે t એના સિવાય તો હું કોઈ દુ cot x dx એટલે હું થાય dt t dt બરાબર એ સંકલન નું થાય t નું સંકલન કરો cos x minus
sin x એના છેદમાં શું થાય sin x cos x cos x dx બરાબર છે આ જે લેવા જરૂર નથી ડાયરેક્ટ સંકલન થઈ જાય 1/2 1 નું સંકલન શું થાય x x માઈનસ આ વિચાર જો છેદમાં વિધેય છે sin x cos x ઉપર વિધેયનું વિકલન છે કે નહીં sin નું વિકલન cos cos નું માઈનસ છે છેદમાં વિધેય હોય ઉપર વિધેયનું વિકલન હોય તો સંકલન શું થાય log માનકમાં વિધેય જે કઈ છે log માનકમાં વિધેય તો આના દ્વારા શું થાય તો કે log માનકમાં વિધેય એટલે શું sin x cos x c બરાબર અને અહીંયા છે ને આ ઉજારે કરો ને તમે ત્યારે ત્યારે કૌંસમાં કારણ લખી નાખવાનું કારણ કે સંકલનમાં આપણે જે વાત કરી ની કે fx ઉપર એમ દે છે માં fx dx આના બરાબર શું થાય log માનકમાં વિધેય એટલે જે કાઈ હોય log માનકમાં fx c ડાયરેક્ટ સંકલન નહીં કરવાનું કારણ બાકી હું તો આના પર t લેવા પડે પછી વિકલન કરીને બે સ્ટેપ વધારે લખો એટલે કરતા આવું થતું હોય જ્યારે ડાયરેક્ટ કરતા પણ કૌંસમાં કારણ લખવાનું એટલે ખબર પડે કેવી રીતે સંકલન થયું બરાબર તો આ થયું એનું સંકલન જો જેના પછી દાખલો છે વન અપન વન માઇનસ ટેન એક્સ વન માઇનસ ટેન એક્સ એમાં એવું કે વિચારવું પડશે સંકલનમાં વન અપન વન માઇનસ ટેન એક્સ sin cos માં ફેરવે તો શું થાય sin 1 upon 1 minus sin x ના છેદમાં cos x આ cos x ને ગુણાકાર માં આવશે છેદમાં શું થાય cos x minus sin x ઉપર શું થાય cos x જો રદ કરવાનો પ્રયત્ન કરીએ ઉપર હું cos minus sin કરું પહેલા શું કરું cos માઇનસ સાઈન બરાબર એક તો આ ચાલ છે પ્લસ સાઈન ન કરે એટલે તો પાછો એની થાય બરાબર શું કરશો આને સિવાય બોલો જે વિચારો છે ચલો હે cos નું વિકલન શું થાય માઇનસ સાઈન સાઈન નું વિકલન શું થાય cos એટલે ખરેખર અહીંયા આવું આવું જોઈએ તો માઇનસ સાઈન x માઇનસ cos x માઇનસ ને હું બહાર લઈ લો તો બે પ્લસ થઈ જાય ને માઇનસ ને બહાર લઈ લો તો શું થાય sin x cos x હવે આ સ્ટેપ વિચાર દે ઉપર નું સ્ટેપ શું થાય નહીં નહીં ચાલે ને કારણ કે cos cos ઉડે અને યાદ ને હે માઇનસ 2 sin થાય ને આપણે cos કરવું છે ને તો sin ઉડે એવું કરવું પડે ને અહીંયા માઇનસ સાઈન છે તો અહીંયા સાઈન પ્લસ દેવા પડે એટલે સાઈન અહીંયા જો અંદર માઇનસ ન હોય 12 એટલે હે પ્લસ થઈ જાય અહીં તો પ્લસ જ દેવા પડે વચ્ચે પ્લસ થઈ બરાબર તો cos cos પ્લસ cos પ્લસ અને સાઈન પ્લસ તો ઉડે ને તો ઉડી જાય ને હા ઉડી જાય સાઈન સાઈન ઉડી જાય cos ઉડી જાય 2 cos આ એક તો આ બની જાય પછી આના સિવાય એ વિચારવું પડશે cos x - sin x છે ને તો sin નું વિકલન થાય cos અને cos નું માઇનસ અને બરાબર થઈ જાય માઇનસ sin આવશે વધારે બાકી શું કરવું પડે અહીંયા માઇનસ અને આ બે જગ્યાએ માઇનસ લેવા પડે તો માઇનસ માઇનસ પ્લસ થાય જો રત્ના થઈ જાય છેદમાં આવશે cos x - sin x અલગ અલગ છેદ આપો જે આગળ શું આવશે 1/2 તો આવશે ત્યાં નીચે તો હું કીધો જે 1/2 સંકલનમાં આ બે ઉડી જાય એક વત્તા cos x પ્લસ sin x એના છેદમાં cos x માઇનસ sin x dx હવે જો કરીએ સંકલન 1/2 1 અહીંયા જો સંકલન કરશો તો શું થાય છેદમાં વિધેય ઉપર વિધેયનું વિકલન થાય એવું વિચારો તો cos નું વિકલન શું થાય માઇનસ sin અને માઇનસ sin નું વિકલન થાય માઇનસ cos sin નું cos એટલે આગળ નીચે ની માઇનસ એટલે ખરેખર આનું વિકલન શું થાય માઇનસ sin માઇનસ cos પણ ઉપર માઇનસ sin માઇનસ cos છે ને શું છે cos x એટલે બે પ્લસ છે ને તો બે પ્લસ હોય તો બે ને માઇનસ કરીએ કે કેવી રીતે આગળ નીચે ની માઇનસ અહીં હું લખી ગયો cos x માઇનસ
माइनस साइन एक्स माइनस कोस एक्स लगेगा कि नहीं छेद मार तो इन्हें स्टेप कोस एक्स माइनस साइन एक्स ठीक है कि नहीं जो आ माइनस माइनस हो दीजिए प्लस अबे जो अबे संकलन करो आ वन बाय टू हमें संकलन एक्स आ छेद मार विधेय ऊपर विधेय विकलन छेद तो माइनस पूछियो लो मानक मां कोस एक्स माइनस साइन एक्स प्लस सी साइन टू एक्स पर वन अपन टू खाते हैं
√10x પણ ત્યારે તો તમને થાય sin ના છેદમાં cos અથવા 1 / sin અને 1 / cos એમાં શું થાય થાય નહીં થાય તો કે sin tan ના છેદમાં sin ના cos એટલે tan ના છેદમાં cos એટલે sec બીજી કઈ રીતના થાય એમ એટલે sin cos માં ફેરવા પછી માઈનસ કાઢ જો ન લે તો શું કરવું પડે cos એટલા છેદમાં cos એટલે શું થાય sec sec અને ઓલું થાય cos તો એ બીજામાં ફરશે ને પણ સાઈન જ રાખવું પડે તો બરાબર કોના બરાબર આ દેશ કે 1 / 2 તો બીજો આવશે ને સ્ટેપ cos x એક cos અલગ પડી જાય તો શું થાય sin ની 1 / 2 ઘાત - 1 / 2 ને ઇનટુ cos ની - 1 / 2 ઇનટુ cos ની કેટલી ઘાત હશે માઇનસ વન ને કોસ એક્સ બી એક્સ હવે આ દેશ લઈએ તો શું થાય સાઇન ઇન્ટુ કોસ સાઇન બરાબર લે સાઇન નું વિકલન 1 / 2 આગળ આવે ઘાત કેટલી થાય 1 / 2 માઇનસ 1 માઇનસ 3 / 2 ને રચના જો રચના ઉપરથી કઈ ભૂલ નથી કરી ને રૂટ 10 એટલે શું તો કે રૂટ ની અંદર sin ના છેદમાં cos અને છેદમાં શું છે sin x into cos x એટલે sin ના છેદમાં cos ને આખાના છેદમાં sin જો ઉલટા ગુણી નાખે તો શું થાય કે વર્ગમૂળ માં sin x એના છેદમાં શું થાય sin x into cos x ની કેટલી ઘાત થઈ જાય અહીંયા ગુણાકાર હોય તો sin x into cos x into વર્ગમૂળ માં cos x dx લખું કે વર્ગમૂળ માં sin x છેદમાં sin x into cos x ની કેટલી થાય 3 / 2 x dx છેદમાં વિધેય ઉપર વિધેય નું વિકલન એવું કઈ થતું ને એટલે ઘાત છે ને 3 / 2 sin sin x છેદમાં sin into cos ની 3 / 2 આવે છે ને સારું તમે કામ કરા બે દાખલા લખી લો પછી વિચારી લખવા મળવા સ્ટોપ કરી દઉં વર્ગમૂળમાં સંખ્યા કામ નથી લો એક દિવસ